હા મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના નીતિઓમાં કહ્યું છે કે આ ધરતી પર જે માણસ પાસે 7 વસ્તુઓ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસારમાં જે પણ આવ્યું છે તે પોતાના સાથે પોતાનું ભાગ્ય પણ લઈને આવ્યું છે. મિત્રો, જો તમે તમારા ભાગ્યને તપાસવા માંગો છો અને જો તમે ભાગ્યશાળી છો કે નહીં તે જોવા માંગો છો, તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી આ 7 વાતોને ધ્યાનથી સાંભળો, કારણ કે જો તમારી પાસે આમાંથી કોઈ પણ વસ્તુ છે તો તમે પોતાને ભાગ્યશાળી માનશો અને તમને સુખ જરૂર મળશે. મિત્રો, વિડિયો શરૂ કરવા પહેલા તમામ મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને આ વિડિયો ગમતો હોય તો કૃપા કરીને એક લાઈક જરૂર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ચાલો જાણીએ. એક, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સારી પત્ની મળવી પુરુષના ભાગ્યશાળી હોવાનો સંકેત માનવામાં આવે છે, અને એ જ રીતે સદાચાર્યે પુરુષનો મળવો છોકરીના ભાગ્યશાળી હોવાનો સંકેત છે. આ જ કારણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે સ્ત્રી પોતાના પરિવારની માન સન્માન રાખીને કામ કરે છે તે સુકન્યા ગણાય છે. સુકન્યા પત્ની જેને મળે છે તેની આવક ઓછા હોય તો પણ તેમના ઘરમાં બરકત અને સુખ શાંતિ રહેતી હોય છે. સદાચારી પુરુષ પોતાની પત્ની માટે વફાદાર અને તેમના સુખ દુઃખનું ધ્યાન રાખતા હોય છે. સાથે જ પતિવ્રતા શ્રી કૃષ્ણ કહે છે કે જે સ્ત્રી પોતાના પતિ સિવાય બીજા પુરુષો વિશે નથી વિચારે, ધર્મગ્રંથોમાં એવી પત્નીને પતિવ્રતા કહેવામાં આવે છે. આવી પત્નીઓ પતિને શક્તિ આપે છે અને છેલ્લે જઈને સુખ મેળવે છે. બે, આજીવક અને ગુણવત્તાયુક્ત સંતાન હોવું પણ વ્યક્તિના ભાગ્યશાળી હોવાની નિશાની છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ ધરતી પર જેના બાળકો સંસ્કારી, શિક્ષિત અને માતા પિતા પ્રત્યે આદર રાખતા હોય છે, હવે તેમની વૃદ્ધાવસ્થામાં સુખમય બની જાય છે. આવા લોકો વૃદ્ધાવસ્થામાં ભાગ્યનો આનંદ માણે છે અને મૃત્યુ પછી પણ પરલોકમાં શુભગતિ મેળવે છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણે પોતાના શ્લોક દ્વારા કહ્યું છે કે પૂત સપૂત તો કા ધન સંગ્રહ, પૂત કપૂત તો કા ધન સંગ્રહ. એટલે કે જો પુત્ર સપૂત બને છે તો ધન સંગ્રહ કરવાની જરૂરત નથી, તે પોતે જ ધન કમાઈ ધનવાન બની જશે. અને જો પુત્ર કપૂત બને છે તો સંગ્રહિત ધન પણ નાશ પામે છે. ત્રણ, ભગવાન શ્રી કૃષ્ણ મુજબ સદગુરુનો સાથ પણ સારા ભાગ્યનું પ્રમાણ છે, એટલે કે સદગુરુના માર્ગદર્શન હેઠળ એવા વ્યક્તિનું જીવન છે. તમે એવી બાબતો શીખી શકો છો જેનાથી જીવનમાં તમને ક્યારે પણ પૈસા અને જીવનની પડકારોનો સામનો કરવા માટે મુશ્કેલી ન પડે, જે તમને એ જ્ઞાન આપે જેનો ઉપયોગ કરીને તમે ક્યારે પણ ક્યાં પણ પૈસા અને માન સન્માન મેળવી શકો. આવા ગુરુ મળવું એ ભાગ્યશાળી હોવાનો ઉમદા સંકેત છે. મહાભારતમાં વિદુરજીએ પણ ભાગ્યશાળી હોવાના આ લક્ષણો બતાવ્યા છે. આરોગ્યમય શરીર અને મન હોવું સારા ભાગ્યનું સંકેત છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાગ્યશાળી હોવાનો પહેલો સંકેત આરોગ્યમય શરીર છે, કારણ કે નિરોગ શરીરમાં જ સુખ અને સમૃદ્ધિ વસે છે. જો વ્યક્તિ બીમાર રહેતી વખતે પૈસા ના આવે, પરંતુ જેમણે સ્વસ્થ શરીર છે તેઓ પોતાને ભાગ્યશાળી માનવા યોગ્ય છે, કારણ કે આ સ્વાસ્થ્યના કારણે તમે નાણાં પણ કમાઈ શકો છો અને જીવનના અનેક સુખો માણી શકો છો. ચાર, ખુશી જાળવવી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો તમારી આવક સારી અને સ્થિર છે તો પણ તમે ભાગ્યશાળી છો. ઘણીવાર આવું થાય છે કે જ્યારે તમે તમારી કોઈ વસ્તુમાં રોકાણ કરો છો ત્યારે ઘણા પૈસા આવી જાય છે, પરંતુ જ્યારે તે પૈસા ખતમ થાય છે અને તમારા પાસે બીજું કોઈ આવકનું સાધન નથી, ત્યારે તે ભાગ્યશાળીની નિશાની નથી. જીવનને ખુશ બનાવવા માટે હંમેશા નિશ્ચિત આવક પર ધ્યાન આપવું જોઈએ. ધ્યાન આપો. પાંચ, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેણે જ્ઞાન અને ઈચ્છા શક્તિનો ધન છે તે શક્તિશાળી અને ભાગ્યશાળી છે.
જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે તે હાર નથી માનતો. સમજદાર વ્યક્તિ જ્યાં જાય છે ત્યાં તેની મહેમાનવાજી સુગંધિત ફૂલની જેમ ફેલાય છે. મિત્રો, એક સમજદાર વ્યક્તિ પોતાને સારા કામોમાં વ્યસ્ત રાખે છે અને બીજાને પણ એવું કરવા માટે પ્રેરણા આપે છે. સાચા જ્ઞાનવાળા વ્યક્તિએ કોઈ મોટી સફળતા મેળવ્યા પછી પણ ગર્વ નથી થતો. બીજી બાજુ અજ્ઞાનીને સરળતાથી મોહ, લોભ અને ક્રોધ જેવા દુષ્પ્રવૃત્તિઓના જાળમાં પકડાઈ જાય છે. છ, જનોની સંગતિએ જવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સંત લોકોની સંગતિમાં રહેતો માણસ ખૂબ જ શુભકામનાવાળો હોય છે. તે દરેક પરિસ્થિતિનો ડટીને સામનો કરે છે, મુશ્કેલી પડતી વખતે પણ પોતાને ગુમાવે નહીં. એ જ કારણ છે કે તે સુખ અને શાંતિથી જીવન જીવે છે. સંત લોકોના સાથમાં રહેવાથી મનુષ્યમાં સકારાત્મક ઉર્જાનો સતત વહેવાર રહે છે. મિત્રો, આ જાણકારી તમને સારી લાગે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.